બાલકૃષ્ણ આચાર્યજીના જન્મદિવસ નિમિત્તે જ આયુર્વેદિક છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. 15 જુલાઈથી 15 ઓગસ્ટ પતંજલિ વૃક્ષારોપણ અંતર્ગત જડીબુટ્ટી દિવસ સાથે જ પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે જ તેના ઉપલક્ષ્યમાં આપણું કાર્યાલય એટલે કે ઝાંસી કી રાણી સર્કલ પાસે આયુર્વેદિક છોડનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં લક્ષ્મણભાઈ ગુડવાણી, રાજેશભાઈ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પતંજલિ યોગ પરિવારના નામાંકિત શ્રી રામદેવ, બિપિનભાઈ, સુમનબેન તેમજ અન્ય સભ્યોની હાજરીમાં જ છોડના વિતરણ કરવામાં આવ્યા છે. તમે જુઓ છો કે ઝાંસી રાણી સર્કલ આજે 4 ઓગસ્ટ બાલકૃષ્ણનંદજીનો આજે જન્મદિવસ છે. પતંજલિ યોગ સમિતિ અને તમામ અમારા જે યોગના લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 ઓગસ્ટ છે, લોકોને કંઈ ને કંઈ આપવાનું અને જન્મદિવસે એવી વસ્તુ અપાય કે જેમના શરીર માટે, સાથે સાથે દેશ માટે અને પર્યાવરણ લક્ષી હોય. તો તમે જોઈ રહ્યા છો કે તુલસીનો છોડ જે આપણે પૂંજનીય છે, સાથે સાથે તમે જોઈ રહ્યા છો એલોવેરા છે, એવી રીતના અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, જડીબુટીઓ, નાગરવેલના પાન છે. આ બાજુ જુઓ તો તમે લીમડો છે, સાથે સાથે જાંબુ છે, પછી ડાયાબિટીસ માટેથી માંડીને બધી જ જે રોગ માટેના પણ એવા પણ બધી વનસ્પતિઓનો આજે વિતરણ ઝાંસી રાણી સર્કલ પાસેથી પતંજલિ યોગ છે. તમે જોઈ રહ્યા છો લક્ષ્મણજી ગુરવાણી, અમારી સમગ્ર ટીમ આજે તો લોકોને પણ દર વર્ષે અહીં જ અલગ અલગ આજે અહીંયા છે, એવી રીતના નેક્સ્ટમાં અમે લોકો કોર્પોરેશન તરફથી પણ આવા રીતના કાર્યક્રમ કરીશું. આજના દિવસે હું પતંજલિ યોગ સમિતિ સાથે સાથે સૌ લોકોને પણ હું આભાર માનું છું અને દરેક લોકોએ પોતપોતાના ઘરમાં વૃક્ષો વાવવા જોઈએ, પર્યાવરણ જાળવવું હોય અને જે રીતના ગરમીનું છે, ચોમાસાનું છે અને જે વાતાવરણ જે બદલાઈ રહ્યા છે અને 50-50 ડિગ્રી સુધી જઈ રહ્યા છે, તો જ્યાં સુધી આપણે છોડમાં રણછોડ છીએ આપણે બોલીશું પણ એને જાળવીશું નહીં અને આયુર્વેદિકનું આપણે જ્યાં સુધી સેવન નહીં કરીશું ત્યાં સુધી મને એવું લાગે છે કે ઉધાર નથી. તો આજના દિવસે સૌ લોકોને ખાસ વિનંતી કરું છું, દરેક લોકો ઘરની અંદર 5-5 વૃક્ષો વાવો. આમ બી નરેન્દ્રભાઈએ પણ અપીલ કરી છે કે એક પેડ માખે નામ, તો પોતાના ઘરે પણ એક એક વૃક્ષ વાવી અને પોતાની માનવી પણ યાદ કરશો. આજના દિવસે આચાર્ય બાલકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે પતંજલિ યોગ સમિતિ દ્વારા અહીંયાથી આયુર્વેદિક વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું છે. જેવી રીતે અહીંયાથી તુલસી છે, સાથે લીમડો છે, એલોવેરા છે, એવી રીતે ગિલોય છે, આ તમામ અહીંયાથી વૃક્ષોનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે. જેવી રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ માખી નામનું જેવી રીતે તમામ લોકોને એક વૃક્ષ વાવવાની અપીલ કરી છે, ત્યારે હું તમામ મારા વિસ્તારના લોકોને, વડોદરા શહેરના તમામ લોકોને ફરીથી એક વખત નમ્ર વિનંતી કરું છું કે પોતાના ઘરની બહાર પોતે એક વૃક્ષ વાવીએ. એક વૃક્ષ માખે નામ, આપણે સૌ પોતાના વૃક્ષ વાવીને આવનારું આપણું પર્યાવરણને આપણે સ્વચ્છ બનાવીએ. અને આજના દિવસે શ્રી આચાર્ય બાલકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે ઝાંસી રાણી સર્કલ ખાતે અહીંયાથી આયુર્વેદિક વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું. આજે અમારે પરમ પૂજનીય શ્રદ્ધે આયુર્વેદિક શિરોમણી આચાર્ય બાલકૃષ્ણજી કા જન્મદિન હૈ, ઉસ દિન પૂરે રાષ્ટ્ર મેં હમારે પતંજલિ કે સારે શહેર કે સંસ્થાઓ કે સહયોગ સે વનસ્પતિ ઓર ઔષધિયો કે વૃક્ષો કા વિતરણ હોતા હૈ. વનસ્પતિઓ મેં સબસે અચ્છી વનસ્પતિ હૈ ગિલોય, અલવેરા, તુલસી. ઇસકા વિતરણ હમ કરકે સમાજ કો ઇન વનસ્પતિઓ કે દ્વારા સ્વાસ્થ્ય કૈસે મિલે ઉસકા જ્ઞાન દેતે હૈ ઓર વનસ્પતિઓ કે દ્વારા હમ સારી બીમારીઓ સે મુક્ત હો સકતે હૈ. ઇસ ઉદ્દેશ્ય કે સાથ જન જાગરણતા કે લીએ યે વનસ્પતિઓ કા વૃક્ષો કા હમ વિતરણ કર રહે હૈ. ઓર હમારે સાથ હમારે આદરણીય રાજેશભાઈ આર્ય, હમારે આદરણીય સુનિલભાઈજી, સભી શહેર કે લોગ યહાં પધારે હૈ ઓર પૂરે વડોદરા કે અંદર યે વનસ્પતિ વિતરણ કા આયોજન ચલ રહા હૈ ભારત માતા કી.